फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल ऑफ प्रोफेसर पार्थ पटेल। ऑर्थोग्राफिक प्रोजेक्शन नी अंदर आपणे जे व्यूज़ जनरेट करता शीख्या था एमां आपणे आपणुं डिस्कशन आगळ वधारीए छीए। आजे आपणे जोईशुं के सीम्पल ऑब्जेक्ट्सना व्यूज़ कई रीते ड्रॉ करवा, कारण के कोई पण कॉम्प्लेक्स जो ऑब्जेक्ट होय जेनुं प्रोजेक्शन आपणे ड्रॉ करता होईए, એ કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ નાના નાના સિમ્પલ્સ ઓબ્જેક્ટ્સ અલગ અલગ ઓરિએન્ટેશનમાં ગોઠવાઈને બનેલો હોય છે। તો ડાયરેક્ટ કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટનું પ્રોજેક્શન શીખીએ એના કરતાં નાના નાના સિમ્પલ ઓબ્જેક્ટ્સનું પ્રોજેક્શન કઈ રીતે ડ્રો કરવું એ સૌથી પહેલાં શીખવું જરૂરી છે। કારણ કે જો નાના નાના ઓબ્જેક્ટ્સ જે સિમ્પલ ઓબ્જેક્ટ્સ છે એમના પ્રોજેક્શન તમને આવડી જાય તો કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ છે એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરી અને તમે એક એક જીઓમેટ્રી સોલ્વ કરી શકો છો। હવે સિમ્પલ ઓબ્જેક્ટ્સની અંદર આપણે આજે જોઈએ કે અલગ અલગ એક શેપ અહીંયા આપેલો છે, જેમાં જે ડાયરેક્શનમાં એરો બતાવ્યો છે એ ડાયરેક્શનમાંથી આપણે એ વ્યૂ ડ્રો જોવાનો છે। અહીંયા એક ઓબ્જેક્ટ આપેલો છે, આ એનો ફ્રન્ટ વ્યૂ છે, ઉપરથી જોતા આપણને એનો ટોપ વ્યૂ દેખાશે અને અહીંયાથી જોતા આપણને એનો રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ જોવા મળશે। અહીંયા મેં ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ ડ્રો કરેલો છે, એનો મતલબ એવું થશે કે આ જે પણ પ્રોજેક્શન દોરેલું છે એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડથી ડ્રો કરેલું છે। તો અહીંયા એનો ફ્રન્ટ વ્યૂ આપણે ડ્રો કરી દીધો છે, ફ્રન્ટ વ્યૂની જમણી બાજુએ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કર્યો છે, ફ્રન્ટ વ્યૂની ડાબી બાજુએ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કર્યો છે અને ફ્રન્ટ વ્યૂની નીચે ટોપ વ્યૂ ડ્રો કર્યો છે, જે આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડમાં કરીએ છીએ। ફ્રન્ટ વ્યૂ તો આપણને જોઈને ખબર પડી જાય છે કે ઓબ્જેક્ટ કેવો દેખાશે। અહીંયા સ્લાન્ટ એજ પણ છે અને ઉપર અને નીચેની ત્રણે ત્રણ કોર્નર્સ બેન્ડ કરેલા છે। તો આવા બેન્ડ કરેલા હોવા છતાં પણ જ્યારે આપણે એને રાઇટ હેન્ડ સાઇડથી જોઈશું તો પ્રોજેક્શન આપણને રેક્ટેંગલ જોવા મળશે। તો કોઈ પણ કર્વેચર ઓબ્જેક્ટ હોય જેને તમે સાઇડમાંથી જુઓ તો એ તમને રેક્ટેંગલ જ દેખાશે, એ આ ઓબ્જેક્ટ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ। બીજો એક ઓબ્જેક્ટ છે જે સિલિન્ડર છે, સિલિન્ડરનો ફ્રન્ટ વ્યૂ, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ અહીંયા બતાવેલો છે। સિલિન્ડરને જ્યારે આપણે સામેથી જોઈએ તો ભલે એ કર્વેચરવાળી સરફેસ હોય પણ સામેથી જોતાં એ રેક્ટેંગલ જ દેખાય છે અને એ રેક્ટેંગલનું માપ, રેક્ટેંગલની વિડ્થ જે છે એ સિલિન્ડરના ડાયામીટર જેટલી થાય અને રેક્ટેંગલની હાઇટ છે એ સિલિન્ડરના હાઇટના જેટલી થાય। તો ફ્રન્ટ વ્યૂની અંદર તમે જોઈ શકો છો કે સિલિન્ડર આપણને રેક્ટેંગલ જેવો દેખાશે, જ્યારે ટોપ વ્યૂની અંદર સિલિન્ડર સર્ક્યુલર દેખાશે, એ જ પ્રમાણે બોટમ વ્યૂમાં પણ સિલિન્ડર આપણને સર્ક્યુલર દેખાશે। જ્યારે આપણે સિલિન્ડરને રાઇટ સાઇડથી અથવા તો લેફ્ટ સાઇડથી જોઈએ ત્યારે આપણને ફ્રન્ટ વ્યૂની જેમ જ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ બંને રેક્ટેંગલ જ જોવા મળે છે। અહીંયા સિલિન્ડરનું આઇસોમેટ્રિક વ્યૂ પણ બતાવવામાં આવેલું છે। તો જો આવું કોઈ આઇસોમેટ્રિક વ્યૂ હોય અને એના પ્રોજેક્શન્સ તમારે ડ્રો કરવા હોય તો સિલિન્ડરના પ્રોજેક્શન્સ આ રીતે બનશે। અહીંયા સર્ક્યુલર જીઓમેટ્રી આવતી હોવાથી વચ્ચે સેન્ટર લાઇન કરેલી છે અને સાઇડ વ્યૂમાં પણ સેન્ટર લાઇન કરેલી છે, એના ઉપરથી ખબર પડશે કે આ ઓબ્જેક્ટ જે છે એ રેક્ટેંગ્યુલર નથી પરંતુ સર્ક્યુલર ઓબ્જેક્ટ છે, જે આ સેન્ટર લાઇન ઉપરથી ડિસાઇડ થશે। એના પછી એક બીજો ઓબ્જેક્ટ અહીંયા પણ બતાવેલો છે, એમાં પણ ફ્રન્ટ વ્યૂ વચ્ચે દોરેલો છે, કર્વેચરવાળી સરફેસ હોવા છતાં એનો રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ આપણને રેક્ટેંગલ જોવા જ મળશે, એ જ પ્રમાણે બોટમ વ્યૂ રેક્ટેંગલ જોવા મળે છે, જે અહીંયા નીચે બોટમ રેક્ટેંગલ છે એનો વ્યૂ એવો ને એવો રેક્ટેંગલ જોવા મળે છે। ઉપરની સરફેસ સર્ક્યુલર કર્વેચરવાળી હોવા છતાં પણ જ્યારે આપણે આ ઓબ્જેક્ટને ઉપરથી જોઈશું ત્યારે એનો ટોપ વ્યૂ પણ આપણને રેક્ટેંગલ જ મળશે। આનો આઇસોમેટ્રિક વ્યૂ અહીંયા આપેલો છે અને એનો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, બોટમ વ્યૂ, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ અહીંયા ડ્રો કરેલા છે। એના પછી બીજો એક ઓબ્જેક્ટ છે કે જેમાં ઉપર અને નીચે બંને બાજુ કર્વેચર કરેલા છે, એનો ફ્રન્ટ વ્યૂ અહીંયા તમે જોઈ શકો છો, બોટમ વ્યૂ અને ટોપ વ્યૂ જે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે ભલે કર્વેચરવાળી સરફેસ હોય પણ એનો બોટમ વ્યૂ અને ટોપ વ્યૂ આપણને રેક્ટેંગલ જ જોવા મળશે અને સાઇડ વ્યૂ પણ આપણને રેક્ટેંગલ જોવા મળે છે। અહીંયા સાઇડ વ્યૂમાં અડધી સરફેસ છે સ્ટ્રેટ છે અને ઉપરની અને નીચેની અડધી સરફેસ છે એ કર્વેચરવાળી છે, પણ જ્યારે આ ઓબ્જેક્ટને આપણે રાઇટ હેન્ડ સાઇડથી જોઈશું
ત્યારે આખી બાઉન્ડ્રી આપણને એક રેક્ટેંગલ જેવી જ દેખાશે, એટલા માટે અહીંયા એના વ્યૂ તમારું પ્રોજેક્શન અને વ્યૂઝ વિશેનો ઇમેજિનેશન વધારે બ્રોડ થાય એ માટે આ એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે. બીજું એક એક્ઝામ્પલ છે કે જેમાં ટ્રાયેંગલ સરફેસ છે, પરંતુ એક ફેસ છે એ કર્વેચર કરેલી છે, કોઈ એક કોનિક કર્વથી આપણે અહીંયા કર્વ કર્યો છે. એનો ફ્રન્ટ વ્યૂ તો ડાયમેન્શન આપ્યું હોય એ પ્રમાણે આપણે ડ્રો કરી શકીએ છીએ. રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાં અહીંયા આખી સરફેસ કર્વેચરવાળી હોવા છતાં પણ તમે રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાં એ રેક્ટેંગલ જેવી જ દેખાશે. આ કર્વેચરવાળી સરફેસ રાઇટ હેન્ડ સાઇડથી પણ દેખાશે અને ટોપ વ્યૂમાં પણ દેખાશે. તો ટોપ વ્યૂમાં પણ એની જે પ્રોજેક્શન છે એ રેક્ટેંગલ જોવા મળે છે, આ ટાઈપની સરફેસ આપેલી હોય તો પણ. આ ઓબ્જેક્ટ અને આના પછીનો જે ઓબ્જેક્ટ છે એ બંને વિશે કમ્પેરિઝન કરી લઈએ કે આના પાછળનો જે ઓબ્જેક્ટ હતો એમાં અહીંયા સ્ટ્રેટ એજની જગ્યાએ એક કર્વેચરવાળી એજ આપી હતી, જેનો બોટમ વ્યૂ અને ટોપ વ્યૂ અત્યારે જેવો દેખાય છે ટ્રાયેંગલ એવો જ દેખાય છે. ખાલી ફ્રન્ટ વ્યૂ ઉપરથી ખ્યાલ આવે છે કે ત્યાં કર્વેચર આપેલો છે કે નહીં. તો આ બે ઓબ્જેક્ટ છે જેના ફ્રન્ટ વ્યૂ જ ખાલી અલગ છે, બાકી ટોપ વ્યૂ, બોટમ વ્યૂ, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ સેમ થાય છે, પરંતુ ઓબ્જેક્ટ અલગ છે. તો આવો કોઈ ઓબ્જેક્ટ, સિમ્પલ ઓબ્જેક્ટ તમારા કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટની અંદર એક ભાગ રૂપે આપેલો હોય તો વ્યૂઝ ડ્રો કરતી વખતે કન્ફ્યુઝ ના થવાય એના માટે આ એક એક્ઝામ્પલ આપેલું છે. હવે સેકન્ડ કેટેગરીના સિમ્પલ ઓબ્જેક્ટ્સ આપણે જોઈ લઈએ કે જેમાં એક કટઆઉટ્સ આપેલા હોય. અહીંયા એક રેક્ટેન્ગ્યુલર બ્લોક છે અને રેક્ટેન્ગ્યુલર બ્લોકની અંદર એક બીજો નાનો રેક્ટેન્ગ્યુલર બ્લોક કટઆઉટ આપેલો છે. એરોની ડાયરેક્શનમાંથી આપણે એનો ફ્રન્ટ વ્યૂ જોવાનો છે. તો ફ્રન્ટ વ્યૂ જોતા તમને આ એક નાનો રેક્ટેંગલ દેખાશે, અંદરની સાઈડમાં એક બીજો મોટો રેક્ટેંગલ દેખાશે અને આ સાઈડનો નાનો રેક્ટેંગલ પણ દેખાશે જે અહીંયા ફ્રન્ટ વ્યૂની અંદર બતાવેલું છે. હવે જ્યારે આનો ટોપ વ્યૂ ઉપરથી જોઈએ ત્યારે ટોપ વ્યૂમાં જે સરફેસ અહીંયા દેખાય છે એ સરફેસ આખી આખી આપણને દેખાશે, તો એ ટોપ વ્યૂમાં આપણે ડ્રો કરેલી છે. હવે આ ઓબ્જેક્ટનો જ્યારે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ આપણે ડ્રો કરીએ, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, તો અહીંયા જે રેક્ટેંગલ સરફેસ આપણને દેખાય છે એ રેક્ટેંગલ સરફેસ ડ્રો કરી દેવાની છે. એના ઉપરાંત આ રેક્ટેંગલ સરફેસની અંદર આ રેક્ટેંગ્યુલર બ્લોકમાં એક બીજો કટઆઉટ આપેલો છે. આ કટઆઉટ દર્શાવવા માટે આપણે હિડન લાઇનનો ઉપયોગ કરીએ છીએ. તો જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લાઇન્સ આપણે ભણી ગયેલા છે એ લાઇન્સનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ અહીંયા બતાવવામાં આવેલું છે. બીજો ઓબ્જેક્ટ એના જેવો જ છે, પરંતુ એમાં રેક્ટેંગ્યુલર કટઆઉટની જગ્યાએ સેમી સર્ક્યુલર કટઆઉટ કરેલો છે. એનો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ અહીંયા બતાવેલો છે. અહીંયા વચ્ચે સેમી સર્ક્યુલર કટઆઉટ હોવાથી સેમી સર્કલની સેન્ટર લાઇન્સ ટોપ વ્યૂની અંદર અને ફ્રન્ટ વ્યૂની અંદર બતાવેલી છે. જ્યારે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં તમે જોશો ત્યારે આ સેમી સર્ક્યુલર કટઆઉટ છે એ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં ડોટેડ લાઇનથી બતાવવામાં આવેલું છે. તો જ્યાં પણ સર્ક્યુલર જીઓમેટ્રી આવે ત્યાં આગળ તમારે આ રીતે સેન્ટર લાઇન્સ બતાવવાની છે, અને ઓબ્જેક્ટની અંદર જ્યાં આગળ કટઆઉટ હોય એ કટઆઉટની બાઉન્ડ્રી જ્યાં જ્યાં આવતી હોય ત્યાં આગળ તમારે આ રીતે હિડન લાઇન બતાવવાની આવે છે. એવો જ એક બીજો ઓબ્જેક્ટ છે જેમાં ટ્રાયેંગ્યુલર કટઆઉટ કરેલો છે. એનો ફ્રન્ટ વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો અને ટોપ વ્યૂ અહીંયા જોઈ શકો છો. એ જ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં આ ટ્રાયેંગલ જે કટઆઉટ કરેલો છે એ ટ્રાયેંગલ કટઆઉટની બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રી હિડન લાઇન તરીકે બતાવેલી છે. તો આ સિમ્પલ ઓબ્જેક્ટ્સ છે જેમાં સેન્ટર લાઇન, હિડન લાઇન અને આઉટલાઇનનો ઉપયોગ કરેલો છે. હજુ આ સેકન્ડ બીજા એક ઓબ્જેક્ટ્સ છે કે જેમાં એક રેક્ટેંગ્યુલર બ્લોકની અંદર સર્ક્યુલર હોલ કરેલો છે. એનો ફ્રન્ટ વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો. સર્કલની સેન્ટર લાઇન ડ્રો કરેલી છે અને સાઇડ વ્યૂમાં અને ટોપ વ્યૂમાં પણ એ સર્કલની સેન્ટર લાઇન બતાવવામાં આવેલી છે, જેના ઉપરથી ખબર પડે કે આ જે ઓબ્જેક્ટ છે એમાં સર્ક્યુલર જીઓમેટ્રી આવેલી છે. અને આ સર્ક્યુલર કટઆઉટ કરેલો છે એની જે બે બાજુની બાઉન્ડ્રીઝ થશે એ બે બાજુની બાઉન્ડ્રીઝ હિડન લાઇન તરીકે ટોપ વ્યૂમાં બતાવી છે અને સાઇડ વ્યૂમાં પણ આ સર્કલની બાઉન્ડ્રીઝ હિડન લાઇન તરીકે બતાવી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બીજો એક ઓબ્જેક્ટ છે એમાં સર્ક્યુલર ડિસ્કની અંદર સ્ક્વેર કટઆઉટ કરેલો છે. તો એનો ફ્રન્ટ વ્યૂ તો તમે અહીંયા ઇઝીલી સમજી શકો છો. બહારની જીઓમેટ્રી સર્કલ છે એટલે એની સેન્ટર લાઇન સર્કલની આરપાર થશે. અહીંયા જ્યાં આગળ સર્ક્યુલર ઇમેજ હતી ત્યાં આગળ જ આપણે સેન્ટર લાઇન ડ્રો કરી છે. અહીંયા આખી મોટું સર્કલ છે એટલે સેન્ટર લાઇન એની બહાર જવા દીધી છે. આ સેન્ટર લાઇન લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં અને ટોપ વ્યૂમાં પણ એક્સટેન્ડ થાય છે. હવે એની અંદર
સ્ક્વેર કટઆઉટ કરેલો હોવાથી સ્ક્વેર કટઆઉટની હિડન લાઇન્સ આપણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં અને ટોપ વ્યૂમાં અહીંયા બતાવવામાં આવેલી છે. તો આ રીતે અલગ અલગ લાઇન્સનો યુઝ કઈ રીતે કરવો, ખાસ કરીને હિડન લાઇન અને સેન્ટર લાઇન તમારે કઈ જગ્યાએ લગાવવી, એનો આઈડિયા તમને આ ઓબ્જેક્ટ. હવે આપણે લાઇન્સની પ્રાયોરિટીઝ જોવાની છે કે કઈ લાઇનની પ્રાયોરિટી બીજી લાઇન કરતાં વધારે આવશે. અહીંયા એક ઓબ્જેક્ટ ડ્રો કરેલો છે, આ એરોની ડાયરેક્શનમાંથી આપણે ફ્રન્ટ વ્યૂ જોવાનો છે. એનો ફ્રન્ટ વ્યૂ અહીંયા બનાવેલો છે, વચ્ચે એક સર્કલ છે અને આજુબાજુ જીઓમેટ્રી છે. હવે એનો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ જે આપણે બનાવ્યો છે, એ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં આ સર્કલ કટઆઉટ છે તો એની બાઉન્ડરી જ્યાં આગળ આવે ત્યાં આગળ હિડન લાઇન આપણે ડ્રો કરેલી છે. પરંતુ સેન્ટરમાં આ સર્કલની સેન્ટર લાઇન પણ ડ્રો કરવાની છે અને આ જે ઓબ્જેક્ટની બાઉન્ડરી આવે છે જ્યાં આગળ આ એજ આપણને આઉટલાઇન તરીકે દેખાય છે, એ આઉટલાઇન પણ ત્યાં જ દોરવાની છે. હવે અહીંયા એક જ જગ્યા ઉપર આપણે બે લાઇન ડ્રો કરવાની છે, આઉટલાઇન પણ દોરવાની છે અને સેન્ટર લાઇન પણ દોરવાની છે. તો આપણે પ્રાયોરિટી કોને આપીશું? તો સૌથી પહેલી પ્રાયોરિટી આવશે આઉટલાઇનની. જો કોઈ એક જગ્યા ઉપર આઉટલાઇન અને સેન્ટર લાઇન બંને ડ્રો કરવાની થતી હોય તો આપણે આઉટલાઇન ડ્રો કરીશું, સેન્ટર લાઇન ડ્રો કરીશું નહીં. એ જ પ્રમાણે ટોપ વ્યૂની અંદર અહીંયા આ જે સર્કલની બાઉન્ડ્રીઝ છે ત્યાં આગળ આપણે હિડન લાઇન ડ્રો કરી છે અને સર્કલની બીજી બાઉન્ડ્રી આગળ પણ હિડન લાઇન ડ્રો કરવાની થાય, પણ જ્યાં આગળ હિડન લાઇન ડ્રો કરવાની છે એ જ જગ્યાએ આપણે અહીંયા આગળ સર્કલની એજ, આ જે ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટની એજ ડ્રો કરવાની છે. તો આપણે હિડન લાઇન કરતાં પણ આઉટલાઇનને પહેલું પ્રેફરન્સ આપીશું. એટલે અહીંયા બે નંબર જ્યાં બતાવેલો છે ત્યાં હિડન લાઇન અને આઉટલાઇન બંને ડ્રો કરવાની હોવા છતાં આપણે ફક્ત ને ફક્ત આઉટલાઇન ડ્રો કરીશું, હિડન લાઇન ડ્રો કરીશું નહીં. એટલે લાઇન્સની પ્રાયોરિટીમાં સૌથી પહેલી પ્રાયોરિટી આવશે આઉટલાઇનની. હવે જો કોઈ એક જગ્યા ઉપર હિડન લાઇન અને સેન્ટર લાઇન બંને ડ્રો કરવાની થતી હોય તો આપણે કોને પ્રાયોરિટી આપીશું? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઉપરથી આપણે જોઈએ ત્યારે અહીંયા જે આ ટ્રાયંગ્યુલર કટઆઉટ આપેલો છે એ ટ્રાયંગ્યુલર કટઆઉટની બાઉન્ડ્રી અહીંયા હિડન લાઇન તરીકે બતાવવાની છે અને એ જ જગ્યા ઉપર આ સર્કલની સેન્ટર લાઇન આવે છે. હવે ત્રણ નંબરની લાઇન જ્યાં દોરેલી છે ત્યાં સેન્ટર લાઇન પણ દોરવાની છે અને હિડન લાઇન પણ દોરવાની છે. તો લાઇન્સની પ્રાયોરિટી પ્રમાણે આપણે હિડન લાઇનને ફર્સ્ટ પ્રિફરન્સ આપીશું, સેન્ટર લાઇનને એના પછી પ્રિફરન્સ આપીશું. તો અહીંયા જે સિમ્પલ લાઇન્સ તમારે યુઝ કરવાની છે, આઉટલાઇન, હિડન લાઇન અને સેન્ટર લાઇન, એની પ્રેફરન્સ અહીંયા આપેલી છે કે સૌથી પહેલું પ્રેફરન્સ તમે કઈ લાઇનને આપશો. સૌથી પહેલું પ્રેફરન્સ આઉટલાઇનને આપવાનું છે, એના પછી હિડન લાઇન અને સૌથી છેલ્લે સેન્ટર લાઇન. જ્યારે સેક્શનલ ઓર્થોગ્રાફી આવશે, એ સેક્શનલ ઓર્થોગ્રાફિકની અંદર સેક્શન લાઇન જો તમે બતાવતા હોય તો સેક્શન લાઇન કરતાં પણ ડાયમેન્શન લાઇન અને રેફરન્સ લાઇનનું પ્રેફરન્સ પહેલાં આવે છે. એ જ્યારે આપણે સેક્શનલ ઓર્થોગ્રાફીનું વિડીયો લેક્ચર બનાવીશું એ વખતે આપણે એની અંદર લાઇન્સની જે બીજી લાઇન્સ યુઝ કરવાની આવે છે એના પ્રેફરન્સ વિશે પણ વાત કરીશું. અત્યારે ખાલી બીઈડીના ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની અંદર મેઇનલી આ ત્રણ લાઇન્સ તમારે ડ્રો કરવાની થાય છે. હવે આના પછી આપણે કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ જોઈએ. તો જે અત્યારે સિમ્પલ ઓબ્જેક્ટ્સ આપણે જોયા એ સિમ્પલ ઓબ્જેક્ટ્સ ભેગા થઈ અને કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ બને છે, જેવી આપણે વાત કરી હતી એ પ્રમાણે. તો અહીંયા એક ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટના ડાયમેન્શન સાથે ઓબ્જેક્ટ તમને અહીંયા બતાવવામાં આવેલો છે. તમને વ્યૂઝમાં ક્લિયરિટી આવે એટલા માટે કલર કોડિંગ કરેલું છે. અહીંયા જે બ્લુ કલરનો પોર્શન છે એ આપણે આ ડાયરેક્શનમાંથી જોઈશું તો આ બ્લુ કલરનો પોર્શન જે છે એ આપણને ફ્રન્ટ વ્યૂની અંદર દેખાશે. આ જે પિંક કલરની સ્લાન્ટ એજ છે એ ફ્રન્ટ વ્યૂમાં પણ દેખાશે અને ટોપ વ્યૂમાં દેખાશે, એટલા માટે એને પિંક કલર કરેલો છે. આ ગ્રે કલરનો જે ટ્રાયંગ્યુલર શેપ છે એ ફ્રન્ટ વ્યૂમાં પણ દેખાશે, સાઇડ વ્યૂમાં પણ દેખાશે અને ટોપ વ્યૂમાં પણ દેખાશે, એટલા માટે એને ગ્રે કલર કરેલો છે. અહીંયાથી આપણે જોઈશું તો આપણને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ જોવા મળશે. રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાં જે જીઓમેટ્રી દેખાવાની છે એને ગ્રીન કલરનું કોડિંગ આપેલું છે. તો આ ત્રણ એજ જે છે ગ્રીન કલરની એ આપણને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાં દેખાશે અને ટોપ વ્યૂમાંથી આપણે જ્યારે જોઈશું ત્યારે આ એક એલ શેપ અને આ બીજો શેપ, આ બે જે રેડ કલરથી બતાવેલા છે એ બે એજીસ, એ બે સાઇડ આપણને ટોપ વ્યૂની અંદર દેખાશે. તો અહીંયા છે છ વ્યૂ મેં ડ્રો કરેલા છે કે જેથી તમને બીજા વ્યૂ ડ્રો કરવાના હોય તો પણ ખબર પડે કે કઈ રીતે ડ્રો કરવા. સૌ પહેલાં આપણે
फ्रंट व्यू जोई लीए। फ्रंट व्यू नी मेक्सिमम लेंथ 60 mm छे अने मेक्सिमम हाइट 40 mm छे, तो 60 mm बाय 40 mm ना रेक्टेंगल में फ्रंट व्यू आई जशे। एमां सौथी पहेला आ जे ब्लू कलर करेलो छे ए पोर्शन आपणे ड्रॉ करिए, तो नीचे 60 mm नी होरिजोंटल लाइन ड्रॉ करवानी छे, त्यांथी 40 mm नी वर्टिकल लाइन ड्रॉ करवानी छे, ત્યાંથી 15 mm આ રીબનું માપ આપેલું છે, તો 15 mm આપણે અંદરની બાજુ જઈશું અને ત્યાંથી 20 mm નીચેની બાજુ આવીશું, જે માપ અહીંયા ઓબ્જેક્ટમાં બતાવેલું છે। ત્યાંથી આપણે નેક્સ્ટ 10 mm આગળ જવાનું છે, જે માપ અહીંયા આપણને આપેલું છે। ટોટલ આપણે 10 mm આગળ જઈશું અને આ જે સ્લાન્ટ એજ છે એ સ્લાન્ટ એજ નીચેની 60 mm વાળી લાઇનને જોઈન્ટ કરીને પૂરી કરીશું। હવે આ જે ટ્રાયેંગલવાળું પોર્શન છે એનું આપણે ફ્રન્ટ વ્યૂની અંદર કેટલું માપ દેખાશે, તો એ માપ આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈશું, કારણ કે આની ખાલી આ સાઈઝ જ આપણને ફ્રન્ટ વ્યૂની અંદર દેખાશે। બીજી આ પિંક કલરની સ્લાન્ટ એજ છે, રેક્ટેંગલ સ્વરૂપે અહીંયા આપણને ફ્રન્ટ વ્યૂની અંદર દેખાશે, તો એ પણ અહીંયા ડ્રો કરેલી છે। હવે આપણે આનો રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ લઈ લઈએ, તો આ જે ગ્રીન કલરની લાઇન છે એની મેક્સિમમ લેન્થ 40 mm છે અને મેક્સિમમ હાઇટ પણ 40 mm છે, તો અહીંયા 40 mm બાય 40 mm સ્ક્વેરની અંદર રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ આવશે। એમાં આ જે નીચેનો પોર્શન છે એનું માપ આપી દીધેલું છે, 40, 20 અને 20, 40, 20, 20નું આપણે આ શેપ બનાવી દઈશું, જેના માપ ઓબ્જેક્ટમાં ઓલરેડી આપી દીધેલા છે। એના પછી એની ઉપર આ બીજો ગ્રીન કલરનો પોર્શન બનાવવાનો છે, એની લેન્થ 40 mm છે, હાઇટ 20 mm છે અને આ હોરિઝોન્ટલ લાઇન છે એ 15 mm ઓબ્જેક્ટની અંદર આપી દીધી છે, તો એ પણ આપણે ડ્રો કરીશું અને આ બંને લાઇનના એન્ડ પોઈન્ટ્સને જોઈન્ટ કરી અને આ ત્રાંસી લાઇન આપણે અહીંયા બતાવી દઈશું। એના પછી જે આ ટ્રાયેંગલ શેપ બચે છે એ ટ્રાયેંગલ શેપ પણ આપણે અહીંયા ડ્રો કરી દઈશું। ગ્રે પોર્શનવાળો આ જે નીચેનો ટ્રાયેંગલ છે એ સાઇડ વ્યૂમાં પણ દેખાશે, તો એ સાઇડ વ્યૂમાં પણ આપણે અહીંયા ડ્રો કરી દીધેલો છે। એ જ પ્રમાણે ટોપ વ્યૂની અંદર, ટોપ વ્યૂની અંદર આપણને આ રેડ કલરવાળો પોર્શન દેખાશે, એ રેડ કલરવાળો પોર્શન બનાવેલો છે। ટોપ વ્યૂની લેન્થ એ ફ્રન્ટ વ્યૂના લેન્થ જેટલી જ થાય અને ટોપ વ્યૂની જે હાઇટ છે એ સાઇડ વ્યૂના લેન્થના જેટલી થાય, એટલે આ જે રેક્ટેંગલ છે એની લેન્થ 60 mm અને હાઇટ 40 mm છે। એમાં એલ જે એલ શેપ છે એ 40 mm બાય 30 mm એલ શેપ આપણે અહીંયા બનાવેલો છે। એ જ પ્રમાણે અહીંયા પિંક કલરની જે આ સ્લાન્ટ એજ છે જે ફ્રન્ટ વ્યૂમાં પણ દેખાય છે અને ટોપ વ્યૂમાં પણ દેખાય છે, એ પણ આપણે અહીંયા બનાવેલી છે, અને આ ગ્રે કલરનો પોર્શન જે ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને સાઇડ વ્યૂ બધામાં દેખાય છે એ આપણે અહીંયા બતાવેલો છે। હવે અહીંયા લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ બતાવ્યો છે, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ જે રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાંથી આ એજ જોતાં જે એજ આપણને દેખાય છે એ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ પાછળથી જોતાં આપણને દેખાવાની નથી, અને અહીંયા કટઆઉટ છે, તો કટઆઉટની બાઉન્ડ્રી આપણે હિડન લાઇનથી બતાવીએ છે, તો અહીંયા હિડન લાઇન બતાવેલી છે। એ જ પ્રમાણે આ બીજો એક કટઆઉટ, આ જે બીજી એક લાઇન છે જે આપણને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાં આખી દેખાય છે એ પણ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં હિડન દેખાશે, તો એ લાઇન પણ અહીંયા હિડન કરીને બતાવેલી છે। એ જ પ્રમાણે આ જે નીચેનો ગ્રે કલરનો ટ્રાયેંગલ છે એ રાઇટ હેન્ડથી દેખાશે પણ લેફ્ટ હેન્ડથી દેખાશે નહીં, પરંતુ એ કટઆઉટ તો કરેલો જ છે એટલા માટે આપણે એની એજ પણ હિડન બતાવીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે એ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂનું મિરર છે, અને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાં જે એજીસ આપણને ફૂલ દેખાતી હતી એ હવે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં આપણને હિડન લાઇન્સ તરીકે દેખાય છે। એ જ પ્રમાણે અહીંયા રિયર વ્યૂ આપેલો છે એ ફ્રન્ટ વ્યૂનો મિરર છે, અને જે એજીસ આપણને ફ્રન્ટ વ્યૂમાં ક્લિયર દેખાતી હતી એ રિયર વ્યૂમાં નહીં દેખાય, એટલા માટે આપણે એને હિડન કરેલી છે। એ જ પ્રમાણે બોટમ વ્યૂ છે એ ટોપ વ્યૂનું મિરર છે, અને ઉપરથી જોતાં આપણને જે એજીસ ક્લિયરલી દેખાતી હતી એ બોટમ વ્યૂની અંદર દેખાશે નહીં, પરંતુ કટઆઉટ હોવાથી આપણે એ લાઇન્સ હિડન લાઇન્સ તરીકે બતાવવાની છે। તો આવો કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ જો તમને આપેલો હોય તો કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ્સ પણ આપણે જે સિમ્પલ ઓબ્જેક્ટ્સ અત્યાર સુધી સોલ્વ કર્યા એ સિમ્પલ ઓબ્જેક્ટ્સનું જ બનાવેલું છે, તો એ સિમ્પલ ઓબ્જેક્ટ્સનું તમે આ રીતે અલગ અલગ ડાયરેક્શન ડિસાઇડ કરીને એના વ્યૂ ડ્રો કરી શકો। આ ટાઈપનો તમને એક્ઝામની અંદર આઇસોમેટ્રિક ડ્રોઈંગ આપેલું હશે, જે ડાયમેન્શન આપ્યા હોય એ ડાયમેન્શન પ્રમાણે અલગ અલગ જીઓમેટ્રીઝ ડ્રો કરતા જવાનું અને તમને તમારો વ્યૂ કમ્પ્લીટ પૂરો થશે। તો અહીંયા તમને અલગ અલગ કોમ્પ્લેક્સ વ્યૂઝ કઈ રીતે પ્રોજેક્શન ડ્રો કરવા એની માહિતી આપી છે। હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે એક્ચ્યુઅલમાં બાય પેન્સિલ અને સ્કેલ ઓરિજિનલી વ્યૂઝ કઈ રીતે ડ્રો કરવા એની માહિતી આપીશું।
તો એ જોવા માટે પ્લીઝ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો લેક્ચરને લાઈક કરો. થેન્ક યુ.